અમદાવાદમાં વકફ બિલ સંશોધન મુદ્દે મળેલી જેપીસી ની બેઠકમાં વિવાદ સંઘવી ઓવેસી વચ્ચે જરી ચકમક અમદાવાદમાં વકફ બોર્ડ બિલ મુદ્દે મળેલી જેપીસી ની બેઠકમાં વિવાદ થયો છે વકફ સંશોધન બિલ માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે વકફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કયા મુજબનું જ છે અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી અમે અમારા મુદ્દાઓ પર વર્ગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુદ્દીન ઓવેસી સહિતના એકત્રીસ સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વકફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતા રાજ્ય સરકારના તમામ સૂચનો જેપીસી કમિટીને આપી દેવાયા છે જેપીસીની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે સૂચનાની સંપૂર્ણ માહિતી જેપીસી કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈ પણ બોલવાની મનાઈ કરી હતી જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે વકફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે જેમાં એકત્રીસ સાંસદોનો સમાવેશ થાય છે કમિટીમાં એકવીસ લોકસભાના અને દસ રાજ્યસભાના સાંસદો સ્ટાન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે